हेलो स्टूडेंट्स, आज वीडियो में आप चर्चा करने जा रहे हैं धोरण 9 चैप्टर नंबर 4 द्विचल सुरेख समीकरण अंदर स्वाध्याय नंबर 4.3। तो स्वाध्याय नंबर 4.3 अंदर पहलो दाखलो आपने एवं कहीं आपेलू है कि नीचे दर्शावेला द्विचल सुरेख समीकरण माटे आलेख दोरो। हवे अहीं आपने एक समीकरण ने बे समीकरण आपणे लईए छे। पहला दाखलानी अंदर चार टोटल समीकरण छे, बे समीकरण थी हूँ तमने समझाईश, बाकी ना बे तमे जाते ट्राई करजो। पहलू समीकरण छे x + y = 4। हवे x + y = 4 માં આપણે તેને સોલ્વ કરવા માટે ગયા વિડિયોની અંદર આપણે જોઈ ગયા હતા તે રીતે કરીએ, બીજી રીત આજે શીખીએ કે x + y = 4 આપેલા છે તો કોઈ પણ એક ચલને આપણે સૂત્રનો કર્તા બનાવીશું। बराबर, सूत्र ना करता बनावा माटे आपने शू करीशु तो के धारो के आपने x ने सूत्र ना करता बनाइए। बराबर, x ने सूत्र ना करता बनावा माटे x आ y छे ए डाम आ y छे ए शू छे डाबी बाजू छे तो डाबी बाजू थी प्लस छे तो जमणी बाजू जशे तो केवा थई जशे माइनस। तो x इज इक्वल्स टू 4 माइनस y, तो सूत्र नो करता आपने x ने बनायो तो x इज इक्वल्स टू 4 माइनस y। हवे आपने y नी कोई पण वेल्यू धारीशु तो आपने x नी वेल्यू आराम थी मिली जशे। ट्राई करिए, चलो y नी किंमत आपने 0 धारीए छे, y नी किंमत आपने 0 धारीए छे। हवे आ समीकरण नी अंदर x इज इक्वल्स टू 4 माइनस y मां y इज इक्वल्स टू 0 मूकीए, y इज इक्वल टू 0 मूकीए तो आपने 4 x की कीमत मिली जाए। तो y की कीमत अहीं मूकीए 0, बराबर, तो 4 माइनस 0 इज इक्वल टू 4, तो अहीं आपने x की वेल्यू केटली मिली 4। हवे y की वेल्यू आपने 1 लईए, y की कीमत केटली लीधी 1, तो y की कीमत 1 लेता x इज इक्वल टू 4 माइनस y नी अंदर y की कीमत 1 लईए तो 4 माइनस 1, 4 माइनस 1 इज इक्वल टू 3, માટે x is equal to 3। હવે 2 લઈએ, 2 લઈએ તો અહીંયા ફરીથી અગેન 4 માઈનસ 2, તો 4 માઈનસ 2 is equal to x ની કિંમત આપણને કેટલી મળી 2। હવે આ થયું આપણું પહેલું સમીકરણ, અહીંયા આપણને x અને y ના અમુક કિંમતો મળી ગઈ જે આપણે આલેખ ની અંદર મૂકીને આલેખ દોરીશું। પરંતુ પરંતુ યાદ રાખવાની વાત, અહીંયા આપણે શેનો આલેખ દોરવાનો છે, દ્વિચલ સુરેખ સમીકરણ, મતલબ કે બે ચલની કિંમત તો આપણને મળી ગઈ પરંતુ સુરેખ, સુરેખ આપણને શું કીધું છે, સુરેખ મતલબ કે કોઈ પણ બે બિંદુઓ વચ્ચે આપણને એક સીધી રેખા જ મળશે આલેખની અંદર, કોઈ પણ આડો ટેડો આલેખ નહીં મળે, આપણને હંમેશા સીધી રેખા જ મળશે, મતલબ કે સુરેખ આપણે દોરવાનો છે। હવે આ કિંમતો મૂકીને તમને આલેખ દોરીને હું સમજાવું કે સુરેખ કઈ રીતે મળે। તો x ની કિંમત કેટલી છે, પહેલામાં આપણે 4 અને y ની કિંમત 0, તો x ની કિંમત આપણે કેટલી લીધી 4, 4 કયા અક્ષ પર આવશે, x અક્ષ પર, તો આ આપણું કયું થયું બિંદુ 4 0। હવે 3 અને 1, x ની કિંમત કેટલી છે 3 અને y ની કિંમત કેટલી છે 1, તો અહીંયાથી આ રીતે દોરીએ ને તો અહીંયા આ આપણને જે બિંદુ મળ્યું આ આપણું બિંદુ કયું થયું, બિંદુ 3 અને 1। અગેન x ની કિંમત 2 અને y ની કિંમત 2, તો x અક્ષ પર 2 અહીંયા છે, y અક્ષ પર 2 અહીંયા છે, તો તેને ફરીથી આપણે આ રીતે ડ્રો કરીએ તો આ બિંદુ આપણને કયું મળ્યું, 2 અને 2। હવે આપણને જે સમીકરણ આપેલું હતું x + y = 4, એની અંદર આપણે x અને y ની વેલ્યુઓ શોધી લીધી અને તેના પરથી તેનું આલેખ ઉપર નિરૂપણ કર્યું। હવે આલેખ ઉપર નિરૂપણ કઈ રીતે કર્યું એ આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા છે। તો અહીંયા દેખીએ, આપણને જે 3 બિંદુઓ મળ્યા 4 0, 3 1 અને 2 2, હવે આ 3 બિંદુઓને આપણે સ્કેલની મદદથી દોરીને જોઈએ
तो स्केल थी ड्रॉ करता आपने जे आ सुरेखा मिली बराबर, तो आ सुरेखा जे मिली आने आपने शू कही सके x plus y is equals to 4 नो मतलब के x is plus y is equals to 4 आ द्विचल सुरेख समीकरण ने आपने आलेख ना स्वरूपे आ रीते दर्शावी सकिए। हवे समझवा माटे तमने हजी एक वस्तु बताऊं के आपने y नी किंमत जो अगर 4 लीधी होय अहीं y ની કિંમત આપણે કેટલી 4 લીધી હોય તો x ની કિંમત કેટલી થાય તો કે 4 માઈનસ 4 એટલે કેટલી થશે 0 કેટલી થશે 0 તો આપણો અહીંયા બિંદુ મળી ગયો આપણાને 4 0 અને 4 જે આપણે અહીંયા બતાવ્યો મતલબ કે તમે x ની કોઈ પણ કિંમત અથવા તો y ની કોઈ પણ કિંમત લો બરાબર અને x ની જે કિંમત મળે તમે એને આલેખને ગમે એટલો આગળ દોરતા જાઓ આ રીતે તમને કેવું મળે હંમેશા સુરેખ રેખા જ મળે તો આ રેખાને આપણે શું કહી શકીએ x plus y is equals to 4 દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ થયો હંમેશા આ રીતે દર્શાવું રેખા દોરીને એની ઉપર લખું કે x plus y is equals to 4 આપણને જે સમીકરણ આપ્યું છે તેનો આપણે આ દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ દોર્યો બીજો દાખલો દેખીએ હવે બીજા દાખલાની અંદર આપણને શું આપેલું છે y is equals to 3x આપણે પહેલેથી y ને સૂત્રનો કરતા અહીંયા બનાવેલો જ છે તો સૂત્રનો કરતા જે બનાવેલો છે એના સિવાયની જે કિંમત હોય તેને આપણે ધારીશું તો અહીંયા x ની વેલ્યુ આપણે કેટલી ધારી શકીએ તો કે x ની વેલ્યુ આપણે અહીંયા ધારીએ છે 1 1 ધારી લઈએ x ની વેલ્યુ x ની વેલ્યુ 1 ધારતા આપણને y ની વેલ્યુ કેટલી મળી તો કે 3 ગુણ્યા 1 માટે y is equals to 3 ગુણ્યા 1 તો y ની કિંમત કેટલી થઈ 3 હવે x ની કિંમત -1 લઈએ x ની કિંમત કેટલી લઈએ -1 લઈએ તો અહીંયા y ની કિંમત કેટલી મળશે તો કે y is equals to 3 cross minus 1 તો ગુણાકારમાં છે માઇનસ નું માઇનસ રહેશે એટલે માઇનસ 3 તો y ની કિંમત આપણને કેટલી મળશે અહીંયા માઇનસ 3 હવે x ની વેલ્યુ 0 લઈએ તો y ની કિંમત 3 into 0 તો ગુણાકારમાં કોઈ પણ સંખ્યાનો 0 જોડે ગુણાકાર થાય તો શું મળે 0 તો y ની કિંમત કેટલી મળી 0 હવે આ જે આપણને x અને y ની વેલ્યુ મળી આ આપણને કયા સમીકરણ માટે મળી તો સમીકરણ y is equals to 3x માટે હવે આપણે આ સમીકરણ y is equals to 3x ને આલેખના સ્વરૂપમાં દર્શાવીએ તો x અને y ની કિંમતો આપણે આલેખ પર જોઈએ તો x ની કિંમત 1 લેતા y ની કિંમત કેટલી મળે છે 3 તો અહીંયા આપણો આ 1 છે અને આ y ની કિંમત કેટલી છે 3 તો એને આ રીતે દર્શાવી શકાય આ જે બિંદુ મળ્યો આપણને આ કેટલું થશે 1 અને 3 પછી માઇનસ 1 અને માઇનસ 3 તો અહીંયા શું છે x અક્ષ ઉપર માઇનસ 1 અને y અક્ષ ઉપર માઇનસ 3 તો એને આ રીતે દર્શાવાય તો આ જે બિંદુ મળ્યો આ કયું થશે માઇનસ 1 માઇનસ 3 અને ત્રીજું છે 0 લેતા 0 0 તો એ તો આપણો આ જ બિંદુ છે ઉગમ બિંદુ અને આપણે શું દર્શાવીએ છીએ 0 0 હવે આપણને 3 બિંદુ મળી ગયા હવે આ 3 બિંદુને આપણે સ્કેલની મદદથી એક સુરેખા દોરીએ આ જે સુરેખા આપણને મળી બરાબર આની અંદર આપણને કયા કયા વેલ્યુ મળે તો x ની 1 અને 3 તો 1 અને 3 માઇનસ 1 માઇનસ 3 માઇનસ 1 માઇનસ 3 અને 0 0 0 0 તો સ્કેલની મદદથી જ્યારે પણ આપણે આ ત્રણ બિંદુઓને જોઈન્ટ કરીએ તો હંમેશા આપણને એક સુરેખા અથવા તો રેખા જ મળે તો દ્વિચલ સુરેખ સમીકરણનો આલેખ ઉપર આ રીતે નિર્દેશન કરવામાં આવે છે અને કયા આલેખ કહેવાશે આને y is equals to 3x y is equals to 3x નો આલેખ y is equals to 3x નો આલેખ આ રીતે આપણે આલેખ પેપરની અંદર દર્શાવી શકીએ તો હવે એક્ઝામ્પલ નંબર 2 જોઈએ
एक्जाम्पल नंबर बे नी अंदर आपने आपेलो छे के बिंदु बे अने चौदह माथी पसार थती बे रेखाओ ना समीकरण आपो अने आवी बीजी केटली रेखाओ मेळवी शकाय सा माटे आपने बे रेखाओना समीकरण आपवाना छे अने बाकीनी बीजी केटली रेखाओ दोरी शकाय तो बे अने चौदह आपने एक्स अने वाई आपेला छे हवे धारो के कोई आपने एम के भाई सर मारे एक समीकरण आवुं लेवुं छे के भाई एक्स प्लस वाई बराबर अने बीजू समीकरण सर मारे आवुं लेवुं छे के टू एक्स प्लस वाई अथवा कोई एम के सर मारे बे नहीं मारे त्रण समीकरण बनावाना छे तो कोई एवं कहे कि एक्स प्लस टू वाई बराबर तो पहलू समीकरण जेने कीधु कि सर मारे एक्स प्लस वाई लेवा छे तो एमां शुं करीशुं आपणे एक्स नी किंमत बे अने वाई नी किंमत चौदह मूकी देवानी छे सीम्पल तो पहला माटे एक्स प्लस वाई इज इक्वल टू एक्स नी किंमत बे वाई नी किंमत चौदह तो चौदह वत्ता बे एटले के सोल तो थई गयुं आपणुं आ समीकरण नंबर एक बीजुं 2x प्लस वाई लीए 2x प्लस वाई तो अहीं 2x एट्ले के एक्स की किंमत 2 वाई की किंमत 14 तो 2 दूनी 4 अने 14 अने 4 18 आ थई गयुं आपणुं समीकरण नंबर बीजुं तीजुं समीकरण जोईए शुं हतुं x प्लस 2y हवे જેને કીધું હશે કે સર મારે x પ્લસ ટુ વાય લેવું છે એ શું કરશે તો કે x ની કિંમત 2 મૂકશે y ની કિંમત 14 મૂકશે તો 2 વત્તા 14 દુ 28 28 વત્તા 2 કેટલા થશે 30 તો આ થઈ ગયું આપણું સમીકરણ નંબર 3 તો આપણને 2 કીધા હતા આપણે અહીંયા 3 સમીકરણ શોધ્યા બરાબર છે હવે આપણને એવું પૂછ્યું છે કે આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય ધારો કે આ એક બિંદુ છે આ એક બિંદુ છે એની અંદરથી પસાર થતી કેટલી રેખાઓ મેળવી શકાય આમ કરીને ગણીએ તો અસંખ્ય રેખા મળી શકે માટે આના આપણને બે સમીકરણ કોઈ બી કહે તો આમાંથી તમે કોઈ પણ સમીકરણ લખી શકો અને આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય તો કે એક બિંદુમાંથી પસાર થતી અસંખ્ય રેખાઓ શોધી શકાય કેટલી રેખાઓ શોધી શકાય તો કે ભાઈ અસંખ્ય રેખાઓ શોધી શકાય ત્રીજો દાખલો જોઈએ જો બે બિંદુઓ સોરી જો બે બિંદુ ત્રીજો દાખલો જોઈએ જો બે બિંદુ 3 અને 4 સમીકરણ 3y + ax + સોરી સમીકરણ 3y = ax + 7 ના આલેખ પરનું એક બિંદુ હોય તો એની કિંમત શોધો અહીંયા આપણને શું આપેલું છે કે બિંદુ 3 અને 4 એ સમીકરણ શેના પર છે તો કે 3y = ax + 7 ના આલેખ ઉપરનું બિંદુ છે માટે હું કહી શકાય કે 3 અને 4 એ 3y ઇઝ ઇક્વલ્સ ટુ ax + 7 પર છે હવે આપણે આગળ ભણી ગયા તે રીતે કે આ સમીકરણનું આ એક બિંદુ છે એવા કેટલા બી બિંદુ લઈએ તો આપણને હંમેશા સુરેખ એક રેખા મળે તો આને આ જે વેલ્યુ છે આની અંદર મૂકીશું x ની કિંમત કેટલી લઈ શકાય 3 અને y ની કિંમત 4 માટે 3y is equals to ax plus 7 માં x અને y ની કિંમત મૂકીએ તો y ની કિંમત 4 છે માટે 3 કૌંસમાં 4 એ x ની કિંમત છે 3 plus 7 4 તરી 12 માટે 12 is equals to 3a વત્તા 7 માટે 12 આ પ્લસ 7 આ બાજુ જમણી બાજુ છે ડાબી બાજુ આવતા જ કેવા થઈ જશે માઇનસ 7 માટે 12 માઇનસ 7 ઇઝ ઇક્વલ્સ ટુ 3a માટે 5 ઇઝ ઇક્વલ્સ ટુ 3a માટે
a is equals to आ पांच यहाँ जे आ त्राण जे ना छेद मा जता रहे से तो पांच ना छेद मा त्राण तो आ शू थयो आपनो a नी किंमत। तो विद्यार्थी मित्रों चौथो दाखलो देखे एक्जाम्पल नंबर फोर नी अंदर आपने आऊ कई आप्यु छे के एक शहर मा टैक्सी भाड़ू आ प्रमाणे छे प्रथम किलोमीटर नु भाड़ू 8 रुपया त्यार बाद प्रति किलोमीटर दरेक किलोमीटर नु भाड़ू 5 रुपया कापेलु कुल अंतर x किलोमीटर कुल भाड़ू y रुपया लई माहिती नु द्विचल सुरेख समीकरण अने आलेख दोरो। हवे द्विचल सुरेख समीकरण शोधवा माटे आपणने आपेली जे माहिती छे तेना परथी एक सिंपल वस्तु समझिए तो के कापेलु कुल अंतर केटलु छे x किलोमीटर એમાંથી પ્રથમ કિલોમીટર માં આપણે કેટલા રૂપિયા છે ભાડું 8 રૂપિયા તો 5 રૂપિયા ભાડું કેટલા કિલોમીટર માટે થશે તો કે x કિલોમીટર કાપ્યું છે એમાંથી 1 કિલોમીટર આપણું બાદ થઈ ગયું તો x માઈનસ 1 કિલોમીટર નું ભાડું કેટલું થશે 5 રૂપિયા। આટલો કોન્સેપ્ટ ક્લિયર થયો હવે આગળ જોઈએ તો પ્રથમ કિલોમીટર નું ભાડું કેટલું પ્રથમ કિલોમીટર નું ભાડું કેટલું છે 8 रुपया अबे x माइनस 1 किलोमीटर बराबर भाड़ू केटलू छे 5 रुपया x माइनस 1 किलोमीटर नु भाड़ू 5 रुपया अने टोटल केटला आपणे कुल अंतर बराबर x किलोमीटर अने आ टोटल x किलोमीटर काप्यो એનું ભાડું કેટલું છે વાય રૂપિયા। હવે સિમ્પલ આપણે એક ઇક્વેશન બનાવવાનો પ્રયત્ન કરીએ તો કે પ્રથમ કિલોમીટરનું ભાડું 8 રૂપિયા વત્તા x માઇનસ 5 કિલોમીટરનું ભાડું કેટલું છે 5 રૂપિયા તો એને આપણે આ રીતે લખીએ કે 5 રૂપિયા ભાડું પણ કેટલા કિલોમીટર માટે તો કે x માઇનસ 1 કિલોમીટર માટે એટલે આપણો ટોટલ અંતર આપણે જે x અંતર કાપ્યું હતું તેનું ભાડું આપણને અરે અહીંયા આપણે આપણું જે ટોટલ અંતર કાપ્યું હતું તેનું આપણને ભાડું કેટલું આપેલું છે વાય રૂપિયા। તો આપણને આપણું સિમ્પલ એક ઇક્વેશન જે માહિતી પરથી આપ્યું છે તે મળી ગયું। હવે આનું સાદુરૂપ આપીએ તો સાદુરૂપમાં આપણે જોઈએ તો કે માટે 1 પ્લસ 5x માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ વાય હવે આ 8 છે માઇનસ 5 એટલે કે 3 થઈ જશે માટે 5x प्लस 3 કેમ કે 8 કેવા છે પ્લસ અને અહીંયા માઈનસ તો પ્લસ માઈનસ માઈનસ પરંતુ ચિહ્ન મોટી સંખ્યાનું એટલે પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ y। તો અહીંયા આપણને આપણું આ સમીકરણ જે છે 5x વત્તા 3 બરાબર y એ આપણને મળી ગયું દ્વિચલ સુરેખ સમીકરણ આપણું મળ્યું 5x વત્તા 3 બરાબર y। હવે આના પરથી આપણે x અને y ની અમુક કિંમતો શોધી અને આલેખમાં તેનું નિરૂપણ કરીશું y ને આપણે અહીંયા સૂત્રનો કરતા ઓલરેડી બનેલો જ છે તો x ની કિંમત આપણે અહીંયા મેં લખી છે એ પ્રમાણે ધારીશું x ની કિંમત આપણે પહેલા લઈશું માઇનસ 1 તો x ની કિંમત માઇનસ 1 લેતા આપણને માઇનસ 1 ઇન્ટુ 5 તો માઇનસ 5 વત્તા 3 તો માઇનસ 5 પ્લસ 3 એટલે માઇનસ પ્લસ માઇનસ અને હંમેશા ચિહ્ન મોટી સંખ્યાનું તો 5 માંથી 3 જાય એટલે 2 અને ચિહ્ન મોટી સંખ્યાનું માઇનસ કેવા છે 5 મોટા છે અને 5 કેવા છે માઇનસ માટે અહીંયા શું આવશે માઇનસ 2। હવે x ની કિંમત 0 લઈએ તો 5 ઇન્ટુ 0 0 તો y ની કિંમત ઓટોમેટિકલી આપણને કેટલી મળી ગઈ અહીંયા 3। x ની કિંમત 1 લઈએ તો x ની કિંમત 1 તો 5 ઇન્ટુ 1 તો 5 પ્લસ 3 ઇઝ ઇક્વલ્સ ટુ y તો 5 પ્લસ 3 એટલે 8 માટે y ની કિંમત આપણને કેટલી મળી અહીંયા 8 તો આપણને અહીંયા 3 વેલ્યુ મળી ગઈ। હંમેશા આલેખ દોરવા માટે આપણે બે બિંદુની જરૂર તો પડે કેમ કે સુરેખ આલેખ દોરવાનો છે એક જ આલેખ બે બિંદુમાંથી હંમેશા રેખા પસાર થાય માટે રેખા દોરવા માટે હંમેશા બે બિંદુઓની જરૂર પડે ત્રીજું બિંદુ આપણે લીધું છે બરાબર ના લઈએ તો બી આપણે બે બિંદુઓની મદદથી આલેખ દોરી શકીએ। તો x y ની કિંમત આપણે આલેખની અંદર દર્શાવીએ
तो x ની કિંમત -1 y ની કિંમત 2 x ની કિંમત માઈનસ સોરી x અક્ષ અહીંયા છે તો x ની કિંમત -1 અને y ની કિંમત કેટલી છે -2 તો x ની કિંમત -1 અને y ની કિંમત -2 તો આ જે બિંદુ મળ્યું આ કયું થયું -1 -2 x ની કિંમત 0 x અક્ષ ઉપર 0 y અક્ષ ઉપર 3 y અક્ષ ઉપર 3 તો આ જે આપણને બિંદુ મળ્યું આ કયું છે 0 અને 3 x ની કિંમત 1 x અક્ષ ઉપર 1 અહીંયા છે y અક્ષ ઉપર 8 તો આ જે આપણને બિંદુ મળ્યું આ કયું થયું 1 8 હવે સિમ્પલ સ્કેલ ની મદદ થી આપણે અહીંયા એક સુરેખ રેખા દોરીશું તો સ્કેલ ની મદદ થી આપણે ત્રણ બિંદુઓને કનેક્ટ કરીને એક રેખા દોરી આ રેખા કઈ થશે આ રેખા શું કહેવાશે તો કે 5x + 3 = y 5x + 3 = y નો તો આજના વિડિયોની અંદર આપણે સ્વાધ્યાય 4.3 ની અંદર દાખલો નંબર 1 2 3 અને 4 વિશે આપણે માહિતી મેળવી જો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર તમને મજા આવી હોય તો આ વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ બટનની બાજુમાંથી બેલ આઇકન આપેલું છે તે દબાવો જેથી કરીને હું મારો નવો વિડિયો જ્યારે પણ અપલોડ કરું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ